ઓકે, એટલે જો આપણે આમાં જે લાંબી વ્યાખ્યા આપી છે એ બધું સમજી લઈએ, કે મેં જે હમણાં ચિત્ર આકૃતિથી સમજાવ્યું એ પ્રમાણે કે પદાર્થ પર બળ લાગતા થતું કાર્ય, એટલે કાર્યનું એમ કે વ્યાખ્યા શું, તો કે પદાર્થ પર લાગતું બળ હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના મૂલ્ય અને બળના સ્થાનાંતરની દિશાના ઘટકના મૂલ્ય. આ જરા આ બળના સ્થાનાંતરની દિશાના ઘટકનું મૂલ્ય એટલે શું? તો આજે મેં આ બળ હોય એ સ્થાનાંતરની દિશામાં એનું ઘટક એનું મૂલ્ય, તો આ જે બળ હોય અને અહીંયા જો ખૂણો, એટલે થીટા લખો શબ્દ વાપરે છે, થીટાને બદલે મેં 30 ડિગ્રી આપ્યો હતો, એટલે તમે ભૂમિતિની રીતે આ ચેન્જ કરી શકો. તો આ સ્થાનાંતરની દિશામાં જે હોય બળ એ અને એનો ગુણક, એટલે કે અને સ્થાનાંતરની દિશામાં નું બળ, એટલે 4-5 હોય તો એનું અહીંયા કિંમત એની 4 થઈ જાય સપાટી ઉપર, અને પછી અહીંયાથી આ 2 મીટર ખસે તો આ 4 × 2 એ રીતે એનું થાય. એટલે આપણે આજે કાર્યની વ્યાખ્યા આપી કે કાર્ય એટલે W, જો આ શબ્દો બધા અંગ્રેજી વાપરે છે, એટલે પણ અંગ્રેજી શબ્દ માં આપણે W એટલે અંગ્રેજી વર્ક, એના ઉપરથી W વાપરે છે, એટલે કે પહેલો શબ્દ, અને એટલે કાર્ય. પછી આ બળ માટે F વાપરે છે, F એટલે અંગ્રેજીમાં ફોર્સ, આ ફોર્સ ઉપરનો પેલો F વાપરે છે, એટલે આ બળ. અને ત્રીજું S વાપરે છે સ્થાનાંતરનો, તો એનું ઇંગ્લિશ થાય છે ડિસ્પ્લેસમેન્ટ અંગ્રેજી શબ્દ. એટલે હવે D એને નથી લીધો, કારણ કે આપણે ડિસ્ટન્સ માટે D વાપરીએ છીએ, એટલા માટે ડિસ્ટન્સ એટલે અંતર, કે આપણે આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ એટલે અંતર અને ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર. તો હવે આ અંતર માટે D વાપરે, તો આ D પાછો અહીંયા જ છે, એટલે પછી એને બદલે એને આ S લીધો ત્રીજો, આ I છે એ સ્વર છે એટલે નથી લીધો S માં, એટલે સ્થાનાંતર માટે આ ડિસ્પ્લેસમેન્ટ આ S વાપરો છે, એટલા માટે એનું આ સ્થાનાંતર ગુજરાતી. એટલે આ રીતે અંગ્રેજી શબ્દ ઉપરથી, એટલે પછી આ W બરાબર F × S, એટલે આ બળ અને સ્થાનાંતરનો ગુણાકાર એ કાર્ય થાય, વર્ક થાય, એટલે એ સૂત્ર આપ્યું છે આપણે. અને પછી મેં કહ્યું એમ, હવે દિશાનું પછી એમ કે એમાં ઉમેરો કરે છે, એટલે કે આ રીતે તમે જો બળ જો એની જે દિશામાં વસ્તુ ખસી હોય એ બાજુ ન હોય પણ એને બદલે કોઈ ખૂણો બનાવતો હોય, તો એનો જે ગ્રાફ દોરીને જે દિશામાં લો, તો અહીંયા F × S કરવાને બદલે આ F1× S થાય, એ તમારામાં સમજાવ્યું છે, પણ મેં પેલા ચિત્રમાં એ રીતે તમને બતાવ્યું છે. એની વ્યાખ્યા આ રીતે થઈ કે સ્થાનાંતરની દિશામાં એ થાય છે. હવે અહીંયા થોડા તમારે જે બીજા દાખલા આપે છે ને એ થોડું જરા વિચિત્ર છે, કે વર્તુળાકાર ગતિમાં ફેરવામાં આવે તો એનું કાર્ય શૂન્ય થાય ને, એ બધું કેવી રીતે, તો એ જરા આપણે થોડું સમજીએ. કે આપણે કીધું કે આ પથ્થર છે, એને આપણે આવી રીતે જો બળ આપીએ તો આ વસ્તુ આમ ખસે, પછી આ રીતે બળ આપીએ
તો થોડું બળ વધારે જોઈએ. પણ આ ધીરે ધીરે આપણે આમ ફેરવતા ફેરવતા જો આ ઉપર જ બળ આપીએ તો શું થાય, આ પથ્થર ખસશે નહીં. અહીંથી આપશો તો થોડો ખસશે, અહીંથી આપશો તો બળ લાગ્યું, આપણને ખૂબ જ બળ વાપરું, આપણે તમે એટલું બળ વાપરું. પણ આ સ્થાનાંતર, આ બળ આવી રીતે લાગશે પણ આ સ્થાનાંતર બિલકુલ નહીં થાય. એટલે આપણે શું કીધું હતું કે આ ડબલ્યુ છે એ એફ ગુણ્યા એસ થાય. એટલે ભલે તમારો આ એફ, આપણે શું કરવાનું છે આની દિશામાં, એટલે આપણે જોયું કે આ જો 90 ડિગ્રી હોય, તમે ફરીથી આપણે આ ભૂમિતિ શીખાતા કે ભૂમિતિમાં કે આ ખૂણો છે એને જો હું ખૂણો વધારતો જ જાઉં, આ વધારતો જ જાઉં તો આ જો આ ટૂંક આ સાંકડું થતું જાય, આ મોટું છે આ સાંકડું થાય. એમ ધીરે ધીરે જો હું આવી રીતે છેક 90 ડિગ્રી કરી નાખું તો આ આ શૂન્ય થઈ જાય, આ અંતર છે શૂન્ય થઈ જાય, કારણ કે આનો કોઈ આપેલો પડતો જ નથી પડછાયો. એટલા માટે અહીંયા ફોર્સ છે, આપણે કીધું હતું કે જે વસ્તુ ખસે એ દિશામાં જોઈએ. એટલે તમે બળ લગાડ્યું પણ એ દિશામાં એનું બળ શૂન્ય થઈ ગયું અને અંતર પણ ખસ્યું નહીં, શૂન્ય થયું. એટલે કાર્ય કેટલું થયું, શૂન્ય થયું. કે તમે આ બળ વાપરો છો છતાં પણ કાર્ય શૂન્ય થયું, કારણ કે તમે જો આ બળને ગમે તે કિંમત લો પણ શૂન્ય જો અંતર હોય તો 5 × 0 કરો તો શૂન્ય જ આવે. એટલે કાર્ય આ રીતે શૂન્ય થઈ જાય છે, એટલે બળની દિશામાં. તો આનો એક અહીંયા દાખલો તમને એવું આપે છે કે તમે આ જો આમ પથ્થર ફેરવતા હો, આ ગોફણ, આપણે આ ગોફણ હોય એમાં પથ્થર બાંધીને ફેરવીએ તો આ વસ્તુ ફરે તો છે. જો આ વસ્તુ આ તમે બાંધો હોય બોળાએ આ રીતે ફરો, એટલે તમે આ બળ તો વાપરો છો, તમારા હાથનું બળ છે, એટલે આ વસ્તુ આમ ફેર્યા જ કરશે. પણ આમાંય છતાં એમ કે કાર્ય શૂન્ય થાય છે, શું કામે? જો આ વસ્તુ ખસતી હોય તો કાર્ય શૂન્ય શું કામે થયું? તો કે આ જે તમે ફોર્સ છે, આ વસ્તુ આમ ફરે છે, એને જો તમે આ કાટખૂણે, આ એફની કાટખૂણે કિંમત લ્યો તો એ શૂન્ય થઈ જાય છે. જેમ આપણે આમાં કહ્યું હતું કે તમે આ ખૂણો વધારતા જાઓ વધારતા જાઓ, ને જો આમ ઉપરથી જ વજન આપો તો શું થઈ ગયું, આનો જે આ દિશામાં આપણે જે દિશામાં વસ્તુ ખસેડવી હતી જોઈતું હતું એ દિશાનો એનો ઘટક, આપણે પાયથાગોરસમાં આને આ બે ઘટક કહીએ કે આ કર્ણ કીધો હતો, આ બાજુનું આ સાઈડ કીધી, એટલે આ જે ઘટક, એટલે આ નીચેનો પાયો છે, પાયો છે એ ઘટતો જાય. તમારે ખૂણો વધતો જાય એમ પાયો ઘટતો જાય. સમજવું થોડુંક છે, આ ખૂણો છે અને આ જો હું આ ખૂણો વધતો જાય તો જો આ પાયો ઘટતો જાય, પછી આવી રીતે આમ આ હું આ ખૂણો વધારતો જ જાઉં અને 90 થઈ જાય તો જો અહીંયા આ પાયો શૂન્ય થઈ ગયો. તો આપણે જોઈએ છીએ જે વસ્તુ દિશામાં ખસે છે. હવે આ ગોળ વસ્તુ તમે જો આ ગોફણ ફેરવતા હો તો આ ભલે આપણે તમે આ બળ આમ લગાડ્યું એને આ કેન્દ્ર ગામી બળ કહે છે, એટલે આ કેન્દ્ર ગામી બળ લગાડ્યું, પણ એ બળનો આપણે જે વસ્તુ આ વસ્તુ ગોળ ફરે છે એ દિશામાં તમે જો અહીંયા દોરશો, આ ચાંપ દોરશો એને કાટખૂણે, તો આ બેનો ખૂણો 90 ડિગ્રી થયો, એટલે આ દિશામાં એનું બળ શું થયું કહેવાય? જેમ અહીંયા આપણે આ ઉપર આ પથ્થરની અંદર સાઈડમાંથી કર્યું તો આ એનો ઘટક આપણને મળ્યો, પણ આને ઉપર જો વજન દીધું તો એનો ઘટક શૂન્ય થઈ ગયો આ દિશામાં. એવી રીતે આ બળ છે એનો આ દિશામાં ઘટક છે એ શૂન્ય થઈ ગયો કહેવાય. આ બળ છે જો આ 90 ડિગ્રીએ થઈ ગયું, એટલા માટે આ વસ્તુ ફરે છે છતાંય એનો આ એફની કિંમત શૂન્ય થઈ. એટલા માટે તમે આ અંતર ફરે છે કે એટલે શૂન્ય ગુણ્યા આ ગોળ તમે આખો પરિઘ ફરો તો આ 35 મીટર કે ગમે એટલું ફેર્યા હોય છતાંય કાર્ય શૂન્ય થાય, કારણ કે એનો
એટલે એ થોડું તમને અહીંયા જે આજે જે ગોળો ફરવાની વાત કરી છે એના એટલે આ ખૂણો શૂન્ય હોવાથી કાર્ય શૂન્ય થાય છે, જરા આ સમજાયું છે. પણ એટલે આ પ્રવૃત્તિ ત્રણમાં તમને બધું એ કહેવાનું કહે છે કે આમાં જો શક્યતા કેટલી, તો કે બળ લાગતું હોય છતાં સ્થાનાંતર શૂન્ય હોય, એ આપણે 90 ડિગ્રીએ કહીએ. બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોય એટલે ત્યારે ઓછામાં ઓછું બળ જોઈએ, એટલે આપણે સ્થાનાંતર શૂન્ય હોય એટલે એટલે શું કહે છે કે આ વસ્તુને તમે ઉપરથી બળ લગાડો અને આ બે આ વસ્તુ ખસતી નથી. બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે એટલે તમે આવી રીતે બળ લગાડો તો સ્થાનાંતરની દિશા આ છે, બળની દિશા આ છે, તો એ નેગેટિવ થાય, એ આપણે હમણાં સમજશું. પછી બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ છે એટલે આજે મેં દોર્યું તેવી રીતે, અને બળ અને સ્થાનાંતર વચ્ચે અન્ય કોઈ ખૂણો એટલે આજે મેં બતાવ્યું. એટલે આ બધી વસ્તુ તમારે જાતે થોડું ડિસ્કસ કરવાનું છે ને સમજવાનું છે. Thank you.